ઋણ પંદર વત્તા ઋણ છેતાલીસ વત્તા ઋણ ઓગણત્રીસનો સરવાળો કરો તેમ કરવા માટે સૌપ્રથમ આપણે વિચારીએ કે આ દરેક સંખ્યા કેવી દેખાય છે એ માટે હું અહીં એક સંખ્યા રેખા દોરું છું ઋણ પંદર કંઈક આવી દેખાય આ શૂન્ય છે અને અહીં ઋણ પંદર લઈએ શૂન્યથી ઋણ પંદર તરફ એક તીરનું નિશાન બતાવીએ આ તીરની લંબાઈ તેનું નિરપેક્ષ મૂલ્ય છે અહીં શૂન્યથી તેનું અંતર દર્શાવેલ છે માટે અહી લંબાઈ પંદર છે તેમ કહી શકાય અને ઋણનું ચિહ્ન દર્શાવે છે કે તે ડાબી તરફ છે આમ તેનું નિરપેક્ષ મૂલ્ય પંદર છે જે આ તીરની લંબાઈ છે ચાલો ઋણ છેતાલીસ માટે પણ તેમ કરીએ એક સંખ્યા રેખા દોરીએ અહીં શૂન્ય મૂકીએ અને ઋણ છેતાલીસ ને આ બાજુ કોઈ સ્થાને મૂકીએ અહીં જુઓ ફરી વખત એ જ નિયમ ઋણ છેતાલીસ અને શૂન્ય વચ્ચેનું અંતર અથવા બીજી રીતે કહીએ તો ઋણ છેતાલીસ નું નિરપેક્ષ મૂલ્ય હું અહીં જે અંતર દર્શાવું છું તે છેતાલીસ છે એમ કહી શકાય જેની દિશા પણ ડાબી તરફ છે માટે તેની કિંમત ઋણ છેતાલીસ છે આ ઋણની નિશાની જ જણાવે છે કે તમે શૂન્યની જમણી તરફ છો કે ડાબી તરફ અને જે કિંમત છે તે દર્શાવે છે કે તમે શૂન્યની જમણી કે ડાબી તરફ તેનાથી કેટલા દૂર છો હવે અંતે ઋણ ઓગણત્રીસ માટે પણ તેમ કરીએ ફરી એક સંખ્યા રેખા લઈએ અહીં લઈએ શૂન્ય ઋણ ઓગણત્રીસ એ કદાચ અહીં હોઈ શકે તેમ માની લઈએ ફરી એકવાર ઋણ ઓગણત્રીસ એ શૂન્યથી ઓગણત્રીસ એકમ દૂર છે તેમ કહી શકાય માટે આ જે લંબાઈ છે તે ઓગણત્રીસ છે જે શૂન્યની ડાબી તરફ છે તેથી તે ઋણ છે જો તે ધન ઓગણત્રીસ હોય તો તે શૂન્યની જમણી તરફ ઓગણત્રીસ એકમ દૂર મળે આમ જુઓ કે આપણે અહીં દરેક સંખ્યાને દર્શાવી છે અને તેની ચોક્કસ કિંમત શું છે તે પણ જોઈ શકો છો તો ચાલો એ વિચારીએ કે તેમનો સરવાળો કરતા શું થાય એક રીતે વિચારીએ તો જો આ દરેક તીરને એકબીજા સાથે જોડો એટલે કે જો આ તીરને ઉપરના તીરની ટોચ સાથે જોડી દઈએ અથવા તો આ દરેક તીરને ડાબી તરફ જોડતા જઈએ ચાલો તેમ કરીએ અહીં ફરી એક રેખા દોરું છું અહીં લઈએ શૂન્ય શૂન્યથી શરૂ કરતા સૌપ્રથમ આપણી પાસે છે ઋણ પંદર માટે પંદર એકમ ડાબી તરફ ખસીએ જેથી આપણને ઋણ પંદર મળે હવે અહીંથી છેતાલીસ એકમ ડાબી તરફ ખસતા ઋણ પંદર વત્તા ઋણ છેતાલીસ મળે તો આ જે લીલા રંગનું તીર છે તે આમાં ઉમેરીએ ઋણ પંદરથી શરૂ કરીએ અને અહીં જે સંખ્યા મળશે તે કઈ હશે તે હજુ આપણે જાણતા નથી અહીં થોડી ગણતરી કરીએ આપણે આ લીલા રંગના તીરની લંબાઈ જાણીએ છીએ તેની લંબાઈ છેતાલીસ એકમ છે જે ડાબી તરફ જાય છે આ જાંબલી રંગના તીરની લંબાઈ પંદર એકમ છે અને અંતે આપણી પાસે નારંગી રંગનું તીર છે જે ડાબી તરફ જાય છે અને તેની લંબાઈ છે ઓગણત્રીસ એકમ ડાબી તરફ ઓગણત્રીસ એકમ હવે જુઓ કે આપણે ક્યાં છીએ સંખ્યા રેખા પર આપણને શું મળે છે સંખ્યા રેખા પર ડાબી તરફ જે કુલ લંબાઈ મળશે તે પંદર વત્તા છેતાલીસ વત્તા ઓગણત્રીસ જેટલી હશે તે ડાબી તરફ મળશે માટે તે ઋણ હશે અહીં જુઓ કે દરેક સંખ્યા આગળ ઋણની નિશાની છે અને અહીં દરેકના નિરપેક્ષ મૂલ્ય મળે છે ઋણ પંદરનું નિરપેક્ષ મૂલ્ય પંદર ઋણ છેતાલીસનું નિરપેક્ષ મૂલ્ય છેતાલીસ અને ઋણ ઓગણત્રીસનું નિરપેક્ષ મૂલ્ય ઓગણત્રીસ પરંતુ તેમની ઋણની નિશાની લઈએ ચાલો તેમને ઉમેરીએ પંદર વત્તા છેતાલીસ વત્તા ઓગણત્રીસ બરાબર ચાલો ગણીએ પાંચ વત્તા છ અગિયાર વત્તા નવ બરાબર વીસ વીસનું શૂન્ય 2 બે વત્તા એક ત્રણ ત્રણ વત્તા ચાર સાત સાત વત્તા બે બરાબર નવ આમ જવાબ નેવું મળે માટે આ કુલ લંબાઈ નેવું મળે આ કુલ લંબાઈ નેવું આ દરેક તીરને ઉમેરો તો નેવું મળે પણ આ નેવું શૂન્યની જમણી તરફ નથી જો જમણી તરફ હોય તો તે ધન હોય પણ આ નેવું તો શૂન્યની ડાબી તરફ છે આમ જો આ દરેક સંખ્યાનો સરવાળો કરો તો ઋણ નેવું મળે ધન નેવું નહીં બીજી રીતે જોઈએ તો આ બધી નિશાનીઓ ઋણ છે માટે તે આ બધી સંખ્યાઓના નિરપેક્ષ મૂલ્યના સરવાળા જેટલું મળે માટે માનાંકમાં ઋણ પંદર વત્તા માનાંકમાં ઋણ છેતાલીસ વત્તા માનાંકમાં ઋણ ઓગણત્રીસ આ રીતે લખવાનું કારણ એ છે કે હું તમને જણાવવા માંગુ છું કે આ જે કિંમત છે તે આ જાંબલી તીરની લંબાઈ છે છેતાલીસ એ આ લીલા રંગના તીરની લંબાઈ દર્શાવે છે અને ઓગણત્રીસ એ આ નારંગી રંગના તીરની લંબાઈ છે આમ પંદર વત્તા છેતાલીસ વત્તા ઓગણત્રીસ બરાબર નેવું પરંતુ તે સંખ્યા રેખા પર ડાબી તરફ છે માટે ઋણ નેવું